રિપબ્લિક ડે એટલે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારતીય સૈનિકો પોતાનું શૌર્ય અને બહાદુરી બતાવે છે, તેમજ દરેક રાજ્યોની વિવિધ ઝાંખીઓ પણ બતાવવામાં આવે છે. ત્યારે ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલની વીએચ સવાણી તેમજ તાલુકા શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આજે સવારે તાલુકા મિશ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી યોજાઈ હતી, જે ગામની વિવિધ માર્ગોમાં ફરતી ફરતી તાલુકા શાળા પરત આવી રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ કરાયો હતો. આ પ્રસંગે તાલુકા શાળાના આચાર્ય ગૌરવભાઈ સોલંકી તેમજ શિક્ષણ ગણો તથા બાળકો અને વાલીઓ હાજર રહી ધ્વજવંદન કરી રાષ્ટ્રને સલામી આપી હતી અને બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરાયા હતા. જ્યારે ડીબી પારેખ હાઈસ્કૂલના ટ્રસ્ટી કીર્તિભાઈ શાહ તેમજ આચાર્ય ચેન્જીભાઈ સોલંકી, શેધાભાઈ પટેલ તેમજ અનેક બાળકોના વાલીઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા. આ પ્રસંગમાં બાળકો દ્વારા દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરાયા હતા. તેમજ વીએન સવાણીના બાળ મંદિરના નાના ભૂલકાઓએ પણ સુંદર કાર્યક્રમ કરી લોકોના મન મોહિત કર્યા હતા અને નાના બાળકોને હંસાભાઈ પરમારે ફૂલકાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને સુંદર દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો.